મહીસાગર જિલ્લાના બાલાસિંદોર તાલુકામાં પ્રાકૃતિક ખેતીની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. સાકરિયા ખાતે ગઢના મુવાડા કોતરબોર હાડિયા ગ્રામ પંચાયતના ખેડૂતોએ નોડલ અધિકારી સાજિદ વોરાના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ગ્રામ પંચાયતોમાં ક્લસ્ટર બેઝ એક પંચાયત નક્કી કરી પ્રાકૃતિક ખેતી કરવા અંગે જરૂરી તમામ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ, તેમજ બીજામૃત જીવામૃત ધન જીવામૃત જેવા આયામો વિશે ખેડૂતોને ફિલ્ડમાં નિદર્શન કાર્યક્રમ યોજાયા. વધુમાં હાલ બાલાસિંદોર તાલુકાના તમામ ગામોમાં જે ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક ખેતી બાબતે માર્ગદર્શન મેળવેલ હોય અને પોતાના ખેતરોમાં વધુ પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી વિશે વધુ માહિતી જાણકારી મેળવી હોય, તેમજ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતના ખેતરમાં વિઝિટ કરવા ઇચ્છતા ખેડૂતોએ સ્વખર્ચે ગામવાર ગ્રુપ બનાવી આપણા સેજાના ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી બાલાસિંદોર અને નોડલ અધિકારી સાજિદ વોરાનો સંપર્ક કરી ગ્રુપની વિગતો મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીના સંયોજક દ્વારા રૂબરૂ પ્રેક્ટિકલ જીવામૃત બીજામૃત ધન જીવામૃત વાસ્પા જેવા આયામો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ આપણા જીવામૃત બનાવવાની પદ્ધતિ છે, લાઈવ વિડીયો તમને બતાવી રહ્યો છું. આ બેરલ છે 200 લીટરનું, આમાં 180 લીટર જેટલું પાણી ભરવાનું, કેમ કે આપણને હલાવતો ભાવ બરોબર છે. આ 200 લીટર પાણીના ડ્રમમાં 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર છે, તો પહેલા આપણે 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર અંદર નાખશું. હા, આપણે દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર નાખી બરોબર છે. હવે આ 1 કિલો બેસન અને 1 કિલો ઘોળ બંનેનું દ્રાવણ છે, તો આ એક બેક્ટેરિયા જે ખરા દેશી ગાયના છાણમાં જે બેક્ટેરિયા છે એમના એક ખોરાક છે. આ શું નાખ્યું, ઘોળ અને બેસન, કોઈ પણ કઠોળ, કોઈ બી કઠોળનો લોટ તમે લઈ શકો બરોબર છે. આ છે દેશી ગાયનું છાણ, આને સવાર સાંજ છાયડામાં રાખી 5 મિનિટ ઘડિયાળની કાંટાની દિશામાં 5 મિનિટ સવારે અને 5 મિનિટ સાંજે ફેરવવાનું રહેશે બરોબર. ઉનાળો હોય તો આ 3 દિવસે તૈયાર થશે અને શિયાળો હોય તો 7 દિવસે તૈયાર થશે. આવનાર સમયમાં સ્થાનિક ખેડૂતો તરફથી પોતાના સ્વખર્ચે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત એવા વનરાજસિંહ ચૌહાણના ફાર્મની મુલાકાત અને આનંદ કૃષિ યુનિવર્સિટીના પ્રવાસ કરવા કટિબદ્ધ છે, અને આવનાર દિવસોમાં પ્રાકૃતિક ખેતી કરીશું અને કરાવશું તેવા અભિગમ સાથે ખેડૂત સમુદાય વતી આહવાન કરવામાં આવ્યું. હાલ પ્રાકૃતિક ખેતી કરવા માટેની ઝુંબેશ હાથ ધરાયેલ છે, ત્યારે ખેડૂતો અને ખેતીવાડી શાખાનો સંપર્ક કરી વધુ પ્રમાણમાં લાભ લેવા વિનંતી કરાઈ છે. એકમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.